અમદાવાદની પીરાણા ડમ્પિંગ સાઇટ ઘણા બધા લોકો અહીંથી પસાર થાય છે. અનેક લોકો આ કચરાના ડુંગરની આસપાસ વસે છે અને બધા જ અહીંની કચરાની ગંદકીવાળી પ્રદૂષિત જોખમી હવા લેવા મજબૂર છે. કારણ કે ત્રણેક દિવસથી આગ અને ધુમાડો આમ જ ફેલાઈ રહ્યો છે. આ કચરાના મોટા ઢગલાની અંદર સતત રાસાયણિક પ્રક્રિયા ચાલતી રહે છે, જેના કારણે મિથેન ગેસ ઉત્પન્ન થાય છે અને આ ગેસના કારણે આગ લાગવાના બનાવો પણ વધે છે. આમ તો પીરાણામાં અવારનવાર નાની મોટી આગ લાગવાની ઘટના બનતી જ હોય છે, પરંતુ ત્રણ દિવસથી સતત ચાલતી આગને કારણે એર પોલ્યુશનનો આંક 141 પર પહોંચ્યો છે, જે ખૂબ જ હાનિકારક છે. એર પોલ્યુશન 90 થી 110 ની વચ્ચે હોય તો ખાસ ચિંતાનો વિષય નથી હોતો, પરંતુ 141 સુધી પહોંચેલો આ આંક જોખમી છે. ઉપરથી સ્થાનિકો દુર્ગંધ અને ધુમાડાથી પરેશાન છે. આનો ધુમાડો, ધુમાડાને કારણે અહીંયા ઘણી વાર કચરાપેટીમાં આગ લાગવાથી આખો ભરતરો શ્વાસમાં ઘણું ગુંગરામણ થાય છે. રહેવાનું પણ બહુ કઠિન પડી જાય. અમુક વાર ચાલતા જે યાત્રાળુ કે અહીંયાના પબ્લિક બહુ તકલીફ પડે એવું છે. પોલ્યુશન ભારે મુશ્કેલી બહુ પડે છે. આનું નિવારણ લાવવું જોઈએ જેમ બને એમ કોર્પોરેશનને. વાયુ પ્રદૂષણ કેટલું જોખમી હોય છે તેનો એક અછડતો પણ ચિતાર મેળવીએ તો ધ્રુજી જવાય છે. જાણકારો કહે છે કે હવામાં ઝેરી રજકણો વધતા બાળકો અને વૃદ્ધો ઉપરાંત બ્રોન્કાઇટિસના દર્દીઓને શ્વસન રોગ, હૃદય રોગની ગંભીર અસર થવાની પણ શક્યતા રહેલી છે. ચેપી રોગના દર્દીઓને પણ ઇન્ફેક્શન વધી શકે છે. આમ પ્રદૂષિત હવા જોખમી પુરવાર થઈ શકે છે, કેમ કે તેનાથી ફેફસાનું કેન્સર થવાનો પણ ભય રહેલો છે. દિવાળીના તહેવારોમાં ફટાકડા અને રોકેટ જો ઢગલામાં પડે તો આગ મોટું સ્વરૂપ ધારણ કરે તેવી સંભાવના છે, જેના કારણે ફાયર વિભાગે અહીં ફાયરની ગાડીઓ સ્ટેન્ડબાય રાખી છે. ફાયર વિભાગના કર્મચારીઓનું કહેવું છે કે આ આગ સામાન્ય છે. અહીં કચરો ઓછો કરવા માટે ઘણી વાર તો જાતે જ આગ લગાડાતી હોય છે, પરંતુ દિવાળીના કારણે કોઈ મોટી હોનારત ન સર્જાય તે માટે અહીં ફાયરની ગાડીઓ સ્ટેન્ડબાય રખાય છે. આ તહેવારના હિસાબે એનાથી કંઈ વધારે જાન કંઈ નુકસાની ના થાય એના માટે સાવચેતીના પગલે અમારી ગાડી અહીંયા સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે. મોટી એટલે આટલી કંઈ આ મોટી નથી, આ તો આવી દર વખતે લગાવવામાં જ આવે, કેમ કે કચરાનું થોડુંક પ્રમાણ ઘટાડવા માટે બી એવું કરવામાં આવે છે. પણ એમાંથી કંઈ વધારે કંઈ થાય નહીં એને અનુરૂપ એટલે અહીંયા સાવચેતીના પગલે આ ગાડી અહીંયા રાખવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે પીરાણાના કચરાના ડુંગરનો નાશ કરવા અણઘડ વહીવટદારોના કાન આંબડ્યા છે. છતાં કચરામાંથી ખાતર અને બાયોગેસના ઉત્પાદનની અને કચરાના ડુંગરને હટાવી દેવાની વાતો માત્ર કાગળ પર જ રહી ગઈ હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. પણ એક કાનથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાખવાની પાલિકાની ટેવ છે, એ સુધરે તો કઈ વાત બને. બ્યુરો રિપોર્ટ, TV9. ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.